नमस्कार। आजना जीएस टीवी ना सौ मित्रों ने आवती दिवाळीनी खूब खूब शुभेच्छाओ पाठवुं छूं। भारतीय जनता पार्टी साबरकांठाना फरीथी जवाबदारी मने जे प्रमुखनी सोंपवामां आवी छे, निष्ठापूर्वक आगामी टर्म सुधी मारी पूर्ण करवानी आप सौने जवाबदारी निभावा माटे शक्ति मांगू छूं। अने आगामी दिवसों में भारतीय जनता पार्टी साबरकांठा में आवती स्थानिक स्वराज्यनी चूंटणियों में पण भव्य विजय आपी अने प्रदेशनी अंदर फरीथी सरकारनी अंदर जिला पंचायत, तालुका पंचायत तो नगरपालिकाओ खूब सारी बहुमतीथी मेळवी अने सत्ता उपर आवशे एवी आशा पण राखू छूं। आप सौए जोयुं के आवा महामारीनी अंदर पण आपणे गुजरातनी बाय इलेक्शननी 8 सीटों खूब मोटी सरसाईथी जीती शक्या छे। देशनी अंदर पण बिहार जेवा राज्यनी अंदर पण भारतीय जनता पार्टी नीतीश कुमारनी साथे रही अने विजयी बनीश एम आगामी दिवसोनी अंदर आपणुं केन्द्रनुं नेतृत्व, गुजरातनुं नेतृत्व साथे मळी अने गुजरातना देशना विकासनी अंदर सौ એમાં સહભાગી બનીએ। ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના આપણા જ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે દેશની ચિંતા કરી રહ્યા છે અને આજે સુરક્ષા સામર્થ્ય અને આત્મનિર્ભરની જે વાત કરી રહ્યા છે એની અંદર આપણે સૌ સહયોગી બનીશું। દેશની સરહદો ઉપર જે તે કંઈ આપણી સાથે ઘટનાઓ બની રહી છે એની અંદર આપણે આપણા વડાપ્રધાનને સૌ સાથે મળી અને તાકાત આપીએ અને આત્મનિર્ભર સ્વદેશીની વાતો વર્ષોથી આપણે સાંભળી છે પણ આપણે એ દિશાની અંદર ખૂબ આગળ વધી આપણે આપણા જ માલોનું ઉત્પાદન કરી આપણે સૌ પણ મોટી મોટી કંપનીઓનું ન ખરીદતા આપણી પોતાની નાના નાના વેપારીઓની દુકાનોની અંદરથી પણ માલસામાન ખરીદવાનો આગ્રહ રાખીશું તો સૌને રોજીરોટી મળી રહેશે એવું મારું આ અંગત માનવું છે। અને એ જ રીતે આપણે આગામી દિવસોમાં વડાપ્રધાનનો સંકલ્પ આત્મનિર્ભરનો છે, લોકલ ફોર વોકલનો જે વાત છે એને મેક ઇન ઇન્ડિયા છે, મેડ ઇન ઇન્ડિયા છે, આ બધી જ બાબતોને આપણે સાકાર કરીએ એવી આજના તબક્કે આપ સૌને આગામી દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું। મારા સૌ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના મિત્રો વતીથી પણ, સંગઠનના તમામ કાર્યકર્તાઓ વતીથી પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ, ભાજપ શહેર પ્રમુખ તથા નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા જિલ્લા પ્રમુખ જેડી પટેલને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી। સાબરકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેડી પટેલની પુનઃવરણી થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી। જ્યારે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, ભાજપ શહેર મંત્રી નિકુંજભાઈ રામી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, નગરપાલિકાના કોર્પોરેટર મહેબૂબભાઈ બ્લોચ, મહેશભાઈ તથા મુકેશભાઈ સહિત આજે હિંમતનગર ખાતે આવેલ સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જઈને જિલ્લા પ્રમુખ જેડી પટેલને હાર્દિક શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી। તો જેડી પટેલે પણ જિલ્લામાં ફરી એકવાર પ્રમુખ તરીકેની જવાબદારી મળતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો। સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। મારું નામ હરેશભાઈ ચૌહાણ, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ચોટીલા। ચોટીલાની જનતા અને ગુજરાતની જનતા અને આપણા દેશની તમામ નાગરિકોને આવનારા નવવર્ષની મારી હાર્દિક શુભેચ્છા છે। જેડેશ ટીવી ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ આગળ વધે। સાથે સાથે કોરોનાની મહામારીની અંદર આપણા દેશના જવાનો અને આપણા નાગરિકોમાં આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને આ નવું વર્ષ મનાવીએ। સાથે મારું એટલું પણ કહેવાનું છે, એક ભગવાન મા ચામુંડાને એટલી મારી પ્રાર્થના છે કે આપણા દેશનો આ નવા વર્ષમાં એક પણ જવાન શહીદ ન થાય અને કોરોનાની મહામારી આપણા દેશમાંથી
જલ્દી થી જાય એ શુભેચ્છા સાથે નવા વર્ષની આપને ફરીવાર હાર્દિક શુભેચ્છા। માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા। માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે। સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990007993।